विसावदर पंथक में कमोसमी वरसाद खेडूतों ने रोड़ाव्या छे। वेकरिया, लालपुर, मुंडिया, रावणी सहित 15 થી વધુ ગામોમાં માં ખેતીના પાકને નુકસાન થયું છે। અમારા અહીંયા ધાણા, છીણા, જીરું અને કેરી બધા પાકને નુકસાની મોટા પુષ્કળમાં થઈ ગયેલ છે 80-90%। અને અમારા ગ્રામજનો તાત્કાલિક ધોરણે સર્વે કરવા સરકારને માંગ છે। અને હંમેશા કહેવાય છે ખેડૂતનો જગતનો તાત કહેવાય, પણ આજે જગતના તાતની એવી સ્થિતિ થઈ છે કે કોઈ રોય તો રોગાહે ગયેમ નથી। અને સરકાર તાત્કાલિક અમને સહાય આપે એવી અમારી હવની માંગણી છે ગ્રામજનોની। અમારા 22 વીઘાના ઘઉં છે અને ઘઉં સંપૂર્ણપણે નષ્ટ પામ્યા છે, 80-90% નુકસાની છે, સાથે 8 વીઘાના ધાણા છે એનાય પૂળા પલળી ગયા છે। એટલે માનો કે સંપૂર્ણપણે આ પાક ફેલ ગયો એવું છે। હવે સરકારશ્રીને વિનંતી કે જેમ બને એમ તાત્કાલિક સર્વે કરાવી અને કંઈક સહાય ચૂકવે। ધોધમાર કરા સાથે વરસાદ પડ્યો અને શિયાળુ તમામ પાક 80-90% અમારા વેકરિયા ગામે ખેડૂતોનો બધો નાશ પામી ગયો છે। અને એને હિસાબે ખેડૂતોને તાત્કાલિક સરકારશ્રી દ્વારા સર્વે થાય અને જે તે કર્મચારી અધિકારી અહીંયા આવી સર્વે કરે, ફોટોગ્રાફી કરે અને પોઝિટિવ અભિપ્રાય આપી અને ખેડૂતોને વધારેમાં વધારે સહાય મળે એવી અમારી વિનંતી છે। શિયાળુ પાક વાવેલો હતો જેમાં ખાસ કરીને ઘઉં અને ચણા અને ધાણા આ ત્રણ પાક તો અત્યારે ખેડૂતોએ પાકી ગયા છે અને લેવાની તૈયારી કરી રહ્યા હતા। એવામાં મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે। આ છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, એમાં ગઈકાલે તો અતિ ભારે વરસાદ આવતા મારા વિસ્તારના ગામડાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં ભર ઉનાળે પૂર આવેલા અને એના કારણે ખેતીમાં જે ઘઉં અને ચણા અને ધાણા વાઢેલા હતા એ તમામ પલળી જતા 70-80% નુકસાન થયું છે। તો હું સરકારને વિનંતી કરું